નવસારી બારડોલી રોડ પર આવેલ ગુજરાત ગુરુકુળ સુપાના ટ્રસ્ટી મંડળો સામે થયેલા ગેરવહીવટના આક્ષેપોનો સંસ્થાના ટ્રસ્ટી મંડળો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી દયાબેન પટેલે જણાવ્યું હતું કે સંસ્થાની જમીન એક્સપ્રેસ હાઈવેમાં જતી હોવાથી સરકાર દ્વારા તેના વળતરના રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા છે, જ્યારે સંસ્થાને મહુવા તાલુકાના સેવાસણ ગામની જમીન દાનમાં મળી છે. જો કે કેટલાક લોકો બોર્ડ પર નામ લખાવી માત્ર પ્રસિદ્ધિ મેળવતા હોય છે અને ચૂંટણી આવતા જ સંસ્થાના સંચાલકો પર આક્ષેપ કરતા હોવાનો ખુલાસો ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો. જી, જે જે તમામ સંસ્થા પર આક્ષેપો કર્યા છે તેના વિશે શું કહેવાનું? એટલે અરજી કરનારાઓએ જે સંસ્થાને આક્ષેપ કર્યા છે એ બિલકુલ ખોટા છે, સત્યથી વિહોણા છે અને અમારી પાસે બધા એના પુરાવા છે, જેથી અમે કોઈ કૌભાંડ નથી કર્યું, કોઈ રૂપિયા ખાઈ નથી ગયા અને બાળકોની સંખ્યા તો વધશે. અત્યારે તો કોરોનામાં બધી જ જગ્યાએ આ પરિસ્થિતિ ઢીલી છે જ અને અહીંયા પણ છે, એમાં કંઈ ખોટું કંઈ નથી. એ લોકોએ જે કહ્યું 70 લાખ રૂપિયામાં, ખરેખર આંકડો ખરેખર સાચો છે કે શું છે? ના, ખોટો છે. 70 લાખ રૂપિયા આ બેંકની બુક છે, જોઈ લો તમે. આક્ષેપો કર્યા છે તે બાબતે શું કહેશો? રાજીનામા 11 જણા આપ્યા, અતરંગ સભાના 9 જણા અને હોદ્દેદારો 2 જણા, મંત્રીશ્રી સહમંત્રી 2 જણા હોદ્દેદારો છે. માં એવું લખ્યું છે એ લોકોએ કે સેવાસણની જમીન વેચી દીધી. સેવાસણની જમીન કોઈપણ સંજોગોમાં ટ્રસ્ટી મંડળથી બી નહીં વેચાય, અતરંગ સભાની સેન્સ લેવી પડે અને બંધારણની જોગવાઈ મુજબ ચેરિટી કમિશનર શ્રીની મંજૂરી લેવી પડે અને સંયુક્ત મિટિંગમાં એ લેવામાં આવે. આ વેચાઈ નથી, જમીન બધી વાત ખોટી છે. અને એ જે રસ્તાની વાત જે કરે છે એ તો એમનો 1950 ચાલતો આવેલો રસ્તો છે, એટલે જમીન વેચાઈ નથી. 70 લાખ રૂપિયાની જે વાત કરી છે એમણે, તો તે સાચી છે કે શું છે? હા, એ લોકો જવાબદાર 11 માણસ છે, એ લોકોને જવાબદારીનું મારા હિસાબે ભાન હોવું જોઈએ, ખ્યાલ હોવો જોઈએ કે 70 લાખ રૂપિયા આવ્યા જ નથી. એકચ્યુઅલી 73 લાખ 23 હજાર 762 રૂપિયા સરકારશ્રીના માધ્યમથી ટ્રસ્ટી મંડળમાં જમા થયા છે ચેકથી,